ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ આયોજિત સમર ફેસ્ટિવલને રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલમાં ઉનાળો વેકેશનના 22 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં સહેલાણીઓના મનોરંજન માટે વિવિધ મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સહેલાણીઓ પેરાગ્લાઇડિંગ, બોટિંગ તેમજ વિવિધ રાઇડોની મજા માણી રહ્યા છે. જૈન નામ છે મારું. અમે લોકો બોમ્બે ને અમદાવાદથી આવ્યા છે. 40 જણ અમે લોકો ટોટલ આવ્યા છે. બહુ સરસ પ્લેસ છે સાપુતારા. રિઝોર્ટ્સ, લેક્સ, ગાર્ડન્સ, બોટિંગ્સ, બહુ મસ્ત જગ્યા છે ફરવાની. મેરા નામ મિર્ઝા હૈ. મેને હમ લોગ ઔરંગાબાદ સે આયે હૈ યહાં સાપુતારા. ઇધર હમે બહોત મઝા આ રહા હૈ. યહાં બહોત એડવેન્ચરસ ચીઝા હૈ. અભી બોટિંગ કરની હૈ, પેરાગ્લાઇડિંગ કર રહે હમને, ઓર બહોત સારી ચીઝા કરને. બહોત અચ્છી જગ્યા હૈ યે. મારું નામ રોશની પટેલ છે. અમે લોકો સમર ફેસ્ટિવલમાં એન્જોય કરવા માટે આવ્યા છે ફેમિલી સાથે. આ વખતે ઘણી બધી રાઇડ્સ, ઘણી બધી બોટિંગ છે, ગેમ ઝોન છે, ઘણી બધી એડવેન્ચરસ એક્ટિવિટીઝ પણ છે. પણ અમે પેરાગ્લાઇડિંગમાં આવીને અમને ખૂબ જ વધારે મજા આવી. જેઓ એડવેન્ચરસ એક્ટિવિટીઝના છે એમને તો ખૂબ જ વધારે મજા આવશે. અને પહેલાં તો અમારે દૂર દૂર સુધી જવું પડતું હતું, જેવી રીતે પુણે છે, સિમલા છે એ રીતે. પણ અહીંયા નજીક પેરાગ્લાઇડિંગનો ઓપ્શન મળો તો અમે લોકો ખૂબ જ ખુશ છે. તમારે ચોક્કસ આવીને આ ટ્રાય કરવું જોઈએ. આવી હું હમે સાપુતારા બહોત અચ્છા લગા. સબ ઇવેન્ટ્સ હમ બહોત અચ્છી તરહ સે એન્જોય કર રહે હૈ. બહોત મજા આ રહા હૈ. સમર ફેસ્ટિવલ છે ડાંગ જિલ્લાના સાપુતારા. હવાખાનું સ્થળ છે ત્યાં સમીર ફેસ્ટિવલ કાર્યક્રમ છેલ્લા 2 વર્ષથી ઉજવાય છે. ગુજરાત રાજ્યની પ્રવાસન નીતિ જે છે એમાં વિદેશના, બહારના અને ઉદ્યોગપતિથી માંડી ખેડૂતોથી માંડી હરરોજ મોટા મોટા પ્રવાસ સ્થાન પર જાય છે. અને એના કારણે સરકારના ચોપડા ઉપર 1 કરોડ 40 લાખ જેટલા પ્રવાસીઓ એવી સ્થળની મુલાકાત લેતા હોય છે. પરંતુ બીજા જે સ્થળો છે એમાં ભૌગોલિક દ્રષ્ટિએ માત્ર જોવાનું હોય છે અને એની હકીકત સાંભળવાની હોય છે. જ્યારે સાપુતારાની અંદર એક બીજો અનેરો ઉત્સવ છે. સાપુતારા એ પહાડી વિસ્તાર છે. અલગ અલગ અહીંયા સૌંદર્ય કુદરતી જામેલું છે અને એમાં જ્યારે એકવાર પ્રવાસી આવી જાય તો સ્વાભાવિક રીતે એને ખૂબ કુદરતી સૌંદર્યનો ભરપૂર ઉપયોગ કરવાનો મળે છે. અલગ અલગ સિઝનની અંદર અહીંયા આ પ્રકારે અલગ અલગ ફેસ્ટિવલ થતા હોય છે. અત્યારે ચોમાસું આવશે એટલે ચોમાસુંમાં થાય છે, દિવાળીમાં થાય છે. પણ ખાસ મારે કહેવાનું એવું છે કે સાપુતારા ગુજરાતની અંદર હવા ખાવાનું સ્થળ સૌથી સારું છે. નજીક છે, શાંતિ છે, કાયદો વ્યવસ્થા જળવાય છે અને એના માટે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો નથી ચોપડા ઉપર કે પ્રવાસીઓને ડર લાગતી હોય. એટલે અહીંયાનો જે પ્રવાસી નીતિ કરી છે અને 22 કરોડ રૂપિયા સરકારે જે અત્યારે મંજૂર કર્યા છે એટલે ડાંગની અંદર, ડાંગના આજુબાજુ જે કંઈક ધાર્મિક સ્થળો છે એને પણ લિંકિંગ કરીને એક પ્રવાસી એ સાથે મળીને આખા ટોટલ ડાંગની અંદર પ્રવાસ કરી અને પોતાનો મનોરંજન કાર્યક્રમ, ધાર્મિક નીતિઓ કરી અને એ કરે એટલા માટે એને એક સારી રીતે આપણે ડેવલપ કરીએ છીએ.